बाजू 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 शरत बाजू खूणो बाजू शरत आज आप बीजी बे शरतो जोईशु बाजू बीजा त्रिकोण अनुरूप खूना बाजू साथ सरखा हो तो त्रिकोण एकरूप तो खूब आ खू शरत के एक त्रिकोण ना बे खूणा ए बीजी त्रिकोण ना बे खूणा साथे सरखा अने ए बन्ने खूणानी वच्चेनी बाजू ए बीजा त्रिकोण ना ए बे खूणानी वच्चेनी बाजूने केवा होवा जोईए समान एटले के एकरूप होवा जोईए तो ज ए बन्ने त्रिकोणो एक बीजाना केवा केवाय एकरूप तो चालो जोईए अहींया मे बे त्रिकोण दोरेला छे त्रिकोण ए बी सी अने त्रिकोण पी क्यू आर तो अहीं शुं छे त्रिकोण ए बी सी अने पी क्यू आर मां कया बे खूणा अने कई वच्चेनी बाजू संगत छे ए आपणे अहीं दर्शाववानुं छे तो अहीं जोईए के खूणो बी ए 60 अंशनो छे ज्यारे खूणो पी पण केवो छे 60 अंशनो एटले बंने केवा छे एकबीजाना एकरूप तो अहीं लखीशुं के खूणो बी एकरूप खूणो पी એવી રીતે બીજો ખૂણો જોઈએ તો અહીંયા ખૂણો સી કેટલાનો છે 60 અંશનો અને અહીંયા ખૂણો ક્યુ પણ કેટલાનો છે 60 અંશનો તો એ બંને ખૂણા કેવા છે એકબીજાના એકરૂપ તો અહીંયા લખીશું કે ખૂણો સી એકરૂપ ખૂણો ક્યુ હવે આ બંને ખૂણા તો કેવા થયા એકબીજાના એકરૂપ હવે આ બે ખૂણાની વચ્ચેની બાજુ એ બંને ત્રિકોણમાં કેવી થવી જોઈએ એકરૂપ तो चालो જોઈએ કે B અને C આ બે ખૂણા છે તો એની વચ્ચેની બાજુ કઈ આવશે બાજુ BC એવી રીતે આપણે જોઈએ P અને Q ખૂણા છે તો એની વચ્ચેની બાજુ કઈ આવશે PQ અહીંયા BC નું માપ 4 સેમી છે એવી જ રીતે અહીંયા PQ નું માપ પણ કેવું છે 4 સેમી એટલે બંને કેવા છે એકબીજાના એકરૂપ તો અહીંયા લખીશું કે રેખાખંડ BC એકરૂપ શું થાય છે અહીંયા PQ ને કેવા થાય છે એકરૂપ એટલે કે બે ખૂણા અને એક બાજુએ બીજા ત્રિકોણના બે ખૂણા અને એક બાજુને કેવી છે એકરૂપ એટલે કે અહીંયા આ બે ત્રિકોણો માટે આપણે ખૂબ આખું શરત લાગુ પડીને એવું કહી શકીએ કે આ બંને ત્રિકોણ એકબીજાના કેવા છે એકરૂપ છે તો અહીંયા લખીશું કે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ પી ક્યુ एक बाजू बीजा काटकोण त्रिकोण ना अनुक्रमे कर्ण अने बाजू साथे समान होय तो ते त्रिकोण एकरूप कहेवाय આ શરત ફક્ત ને ફક્ત આપણે કાટકોણ ત્રિકોણ માટે લાગુ પાડી શકીએ જો કાટકોણ ત્રિકોણનો કર્ણ અને કોઈ પણ એક બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના કર્ણ અને બાજુ સાથે અનુરૂપ એટલે કે સમાન હોય તો આ ત્રિકોણો કેવા થશે એકરૂપ આપણે જોઈએ પ્રથમ તો અહીંયા ખૂણો B અને ખૂણો Y એ કેવો છે કાટકોણ તો અહીંયા આપણે લખીશું કે ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો Y જે કેટલા અંશનો છે 90 અંશનો એટલે કેવો છે કાટકોણ ત્રિકોણ એટલે કે કાટકોણ ત્રિકોણ બંનેમાં છે હવે કર્ણ જોઈશું તો કર્ણ અહીંયા કોણ છે AC છે અને બીજા ત્રિકોણમાં કર્ણ કોણ છે
xy આપણે જોયું છે કે જે ખૂણો હોય કાટકોણ એની સામેની બાજુ શું હોય કર્ણ તો એ બંને પણ કેવા છે સમાન AC નું માપ પણ 5 સેમી છે અને xz નું માપ પણ કેવું છે 5 સેમી તો અહીંયા લખીશું કે AC એકરૂપ xz આ સિવાય કોઈ પણ એક બાજુ એ કેવી થવી જોઈએ સમાન તો અહીંયા જોઈશું કે BC ને એકરૂપ શું છે yz તો અહીંયા આપણે લખીશું કે BC એકરૂપ yz તો અહીંયા શું થયું કે કાટખૂણો કર્ણ અને કોઈ પણ એક બાજુ કેવી થઈ બીજા ત્રિકોણના કર્ણ બાજુ સાથે એકરૂપ એટલે કે ત્રિકોણ ABC એ xyz ને કેવો છે અનુરૂપ છે હવે અહીંયા ત્રીજી એક શરતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ખૂ એટલે કે ખૂણો 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 પરંતુ અહીંયા શું કીધું છે કે બે ત્રિકોણો માટે ખૂ એકરૂપતાની શરત નથી ખૂ શરત એ બે ત્રિકોણની એકરૂપતા માટે લાગુ પાડી શકાય નહીં તો કેમ તો અહીંયા એવું છે કે તમે કોઈ પણ બે ત્રિકોણો લો એના માપ સમાન હોય પરંતુ એ એકરૂપ હોય એ જરૂરી નથી તો આવી સંગતતા માટે ખૂ શરત એ લાગુ પાડી શકાય નહીં કઈ રીતે તો મેં અહીંયા બે ત્રિકોણો લીધા છે આ એક નાનો ત્રિકોણ છે જેના ત્રણેયના માપ કેવા છે 60 અંશ 60 અંશ અને 60 અંશ એવી રીતે અહીંયા શું બીજો ત્રિકોણ છે એના પણ માપ એના જેવા સમાન જ છે 60 અંશ 60 અંશ અને 60 અંશ પણ આ ત્રિકોણ એ આની શું મોટી કરેલી નકલ છે એ બંનેના આકાર એકરૂપ કહેવાય નહીં જો આ ત્રિકોણને આની પાછળ ગોઠવવામાં આવે તો એ એકબીજાના ભાગને આવરી શકે નહીં જ્યારે આપણે પહેલા જોયું હતું કે એકરૂપ એટલે શું કહેવાય કે કોઈ પણ એક વસ્તુ કે કાગળ આપણે લીધો હોય એની પાછળ એ જ વસ્તુ ગોઠવીએ જો એકબીજાના ભાગને આવરી લે તો એ શું કહેવાય એકબીજાના એકરૂપ જ્યારે આમાં એવું લાગુ પડતું નથી એટલે કે ખૂ શરત એ ત્રિકોણની એકરૂપતા માટે લાગુ પાડી શકાય નહીં